પંચમહાલ જિલ્લામાં આજે જન્માષ્ટમીના પર્વની ધામધૂમ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લામાં આવેલ પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે વર્ષોથી પરંપરા મુજબ ભરાતા આઠમના મેળામાં મોટી સંખ્યામાં માનવ મેરામણ ઉમટ્યું. શ્રાવણના છેલ્લા સોમવાર અને જન્માષ્ટમીના તહેવારનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. શ્રાવણ વદ આઠમ એટલે જન્માષ્ટમી ગુજરાત સહિત ભારતભરમાં તેની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પંચમહાલના સુપ્રસિદ્ધ એવા મડેશ્વર મહાદેવના મંદિર પરંપરાગત આઠમનો મેળો ભરાઈ રહ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાંથી ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી મંદિર પરિસરથી લાંબી લાઈનો લાગી હતી અને મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સાથે શ્રાવણનો છેલ્લો સોમવાર હોવાને કારણે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. હર હર મહાદેવના નાદથી પરિસર ગુંજી ઉઠ્યું હતું. મેળામાં વિવિધ રમકડા ખાણીપીણીના સ્ટોલ પણ લગાવ્યા છે, જ્યાં લોકોએ ઘરવકરીની ચીજ વસ્તુઓ પણ ખરીદી કરી હતી. મેળામાં ચકડોળમાં બેસીને આનંદ લીધો હતો. બપોર સુધી તો ભાવિક ભક્તોનો એટલો બધો પ્રવાહ વધી ગયો હતો કે મંદિર પરિસરથી બહાર રોડ સુધી લાઈનો લાગી હતી. મંદિરના મહંત શ્યામગીરીજી મહારાજના અવારનવાર દર્શનાર્થીઓ આશીર્વાદ લીધા હતા. કેટીવી ન્યૂઝ ગુજરાતીની સાથે પ્રિતેશ દરજી, પંચમહાલ.